દિવાળીની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એકતાનગરને ભેટ. 284 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. દુનિયાભરમાંથી આવતા પ્રવાસીઓને મળશે સુવિધા. અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય દીપોત્સવ સતત સાતમી વાર બન્યો વિશ્વ વિક્રમ. 25,12,585 દીવડાઓથી ઝળહળી ઉઠી અયોધ્યા નગરી. તો 1,121 લોકોએ સામૂહિક આરતીનો પણ બનાવ્યો વિશ્વ વિક્રમ. રાજ્યના નાગરિકોને દીપાવળી પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ. મુખ્યમંત્રી આવતીકાલે ગાંધીનગર સરગાસણ PMAYના લાભાર્થીઓની સાથે ઉજવશે દિવાળી. દિવાળી અને છઠ પૂજા પર ભારતીય રેલવે સજ્જ. સમગ્ર દેશમાં દોડશે 7,000થી વધુ વિશેષ ટ્રેન. પશ્ચિમ રેલવે વધારાની 200 ટ્રેનોનું કરશે સંચાલન. અમદાવાદ, સુરત જેવા મુખ્ય શહેરોમાં રેલવે સ્ટેશનો પર ભીડ. વ્યવસ્થાપન માટે મહત્તમ સ્ટાફ કરાયો તહેનાત. રાજ્ય સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય. ટેકાના ભાવે મગફળી સહિત ખરીફ પાકોની ખરીદીના રજીસ્ટ્રેશનના સમયમાં 10 દિવસનો કરાયો વધારો. 11 નવેમ્બર સુધી કરી શકાશે રજીસ્ટ્રેશન. પહેલા આ તારીખ હતી 31 ઓક્ટોબર. વાવ પેટાચૂંટણી માટે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ. ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિપાંખ્યો જંગ. માવજી પટેલે અપક્ષ તરીકે ઉમેદવારી પાછી ન ખેંચતા ભાજપ માટે વધી મુશ્કેલીઓ. દિવાળી ઉજવણીના અવસરે મેટ્રો કોર્પોરેશનનો નિર્ણય. આવતીકાલે 1 દિવસ માટે અમદાવાદમાં મેટ્રોનો સમય રહેશે 6:20 થી સાંજે 7 વાગ્યા સુધીનો. ગાંધીનગર મેટ્રો ટ્રેનની સેવાઓ રહેશે રાબેતા મુજબ. ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે ગીર સોમનાથ કલેક્ટર ઓફિસે વનમંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં મળી બેઠક. વનમંત્રીએ ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે આગેવાનોના સાંભળ્યા પ્રશ્નો. પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવાની આપી હૈયાધારણા.